માણાવદર તાલુકાના તમામ ગામડાના લોકોમાં આસ્થાનું કેન્દ્ર એટલે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર. મંદિરો તો ગામે ગામ હોય છે, પરંતુ મંદિરની કીર્તિ ખ્યાતિ વધારવામાં તેના પુજારીનો ફાળો મહત્વનો હોય છે. એ પુજારી જ્યારે સંતપણાના સ્વરૂપ ધરે છે ત્યારે મંદિરની કીર્તિ ગામે ગામ ફેલાવા માંડે છે. ગળગડિયા મહાદેવમાંથી ત્રંબકેશ્વર નામ ધારણ કરેલ માણાવદરનું શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સિદ્ધ સંત શ્રી રઘુવીરદાસ બાપુ સને 1958માં વેરાન જેવી જગ્યામાં વસેલા આ સ્વયંભૂ મહાદેવની નાનકડી ડેરીમાંથી મોટું સ્વરૂપ આપી તેની કીર્તિ વધારી છે. રઘુવીરદાસ બાપુની 39મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મભોજન, બટુક ભોજન તથા સંતના સ્મરણમાં ભજન કીર્તન વગેરેના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. મનીષ કે ખખર ટ્રસ્ટી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર. આજે સંત શિરોમણી શ્રી રઘુવીરદાસ બાપુની 39મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં એક ભવ્ય આયોજન કરેલ છે. આ તિથિમાં બટુક ભોજન, બાળાઓને ભોજન, બ્રહ્મ ભોજન તથા આમંત્રિતો ગામના અગ્રણી નાગરિકો અને અગ્રણી મહિલાઓને આ પ્રસાદ લેવા આવશે અને માણાવદરની પ્રજા પણ આ પ્રસંગમાં સામેલ થશે. તેથી આ રઘુવીરદાસ બાપુ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના સંત શ્રી રઘુવીરદાસ બાપુ માણાવદર તાલુકામાં એક લોકહૃદયમાં સ્થાન પામેલ સંત છે અને તેઓએ ઘણી આ મંદિરને ડેવલપ કરેલ છે અને મંદિરની ઘણી સેવાઓ કરેલ છે. સંત શ્રી રઘુવીરદાસ બાપુના પ્રતાપે જ આ મંદિર આજે ચાલી રહ્યું છે અને એની પરંપરા નિભાવી રહ્યું છે.